નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મંજરી મોડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ છ પાઠ નંબર આઠ જન્મદિનો જન્મનો જે દિવસ છે તેનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે આપણે બધા એમ કહેવાય છે ને કે માણસને ઉત્સવ મનાવવાની બહુ મજા આવે છે તો જન્મદિવસનો જે ઉત્સવ છે બરાબર કે આપણે બર્થડે સેલિબ્રેશન જે કરીએ છીએ તો એ સેલિબ્રેશનની વાત આ પાઠની અંદર કે કઈ રીતે છે એ હકીકતમાં જન્મદિવસની ઉજવણી કરવાની હોય આપણે બધા અત્યારે કેક નેવું કાપીએ છીએ એ બરાબર છે પણ હકીકતમાં જન્મદિવસની જે જન્મદિવસનો જે ઉત્સવ છે ને જન્મદિનોત્સવ આપણે જેને કહીએ છીએ તો એ હકીકતમાં કઈ રીતે આપણે મનાવવો જોઈએ ભારતીય સંસ્કૃતિને અનુસાર તો થોડોક એવી વાતો આ પાઠની અંદર કરવામાં આવી છે શું કહે છે આપણે જોઈએ પાઠની અંદર બરાબર કે માણસોને તો ઉત્સવ પ્રિય હા ખલું માનવા હા એવું કહેવાય છે ને કે માણસોને ઉત્સવ બહુ પ્રિય હોય માણસોને બહુ બધા ઉત્સવ છે એ પ્રિય છે આપણે ઘણા બધા ઉત્સવો મનાવીએ છીએ એમાંથી એક આ આપણે જન્મદિનોત્સવ બરાબર જન્મદિવસની ઉજવણી આપણે બધા કરીએ છીએ તો એવી જ વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે પાઠની અંદર શું કહે છે કે ધારા છે એમનો જન્મદિવસ હોય છે અને એ જન્મદિવસની અંદર કઈ રીતે જે જન્મદિવસની ઉજવણી કરે છે પોતાની સ્કૂલની અંદર તો એની વાત આ પાઠની અંદર આપણને કરવામાં આવેલી છે જોઈએ પાઠની અંદર શું કહે છે કે ધારાયા હા જન્મદિન મસ્તી ધારાયા એટલે ધારાનો જન્મદિવસ છે સા નૂતન વસ્ત્રમ ધારઈ સા એટલે તે નૂતન એટલે નવા વસ્ત્રો છે એ ધારઈ એટલે ધારણ કરેલા છે એણે પહેરેલા છે કે જન્મદિવસ છે એટલે ધારાએ નવા વસ્ત્રો પહેરેલા છે માતા ધારાએ મિષ્ઠાન્મ દદાતી માતા છે એ ધારાને છે એ મિષ્ટાનમ દી મીઠાઈ આપે છે બરાબર વાનગીઓ છે એ બનાવીને એને આપે છે મિષ્ટાન આપે છે સા મિષ્ટાનમ વિદ્યાલયે આનૈ હતી તે મિષ્ટાન છે એ વિદ્યાલયે આનય હતી એટલે લઈને આવે છે કોણ ધારા કોનો જન્મદિવસ છે તો કે ધારાનો જન્મદિવસ છે અને ધારાની માતાએ જે મિષ્ટાન બનાવીને આપ્યું હોય એ ધારા વિદ્યાલયે લઈને આવે છે સૃજલા ભગીની ધારાયા શિક્ષિકા હસ્તી સૃજલા ભગીની એટલે બહેન બરાબર ભગીની શબ્દનો અર્થ થાય બહેન બહેન છે એ ધારાના શિક્ષિકા છે શિક્ષક એટલે કોઈ ટીચર હોય તો ત્યારે શિક્ષક શબ્દ વપરાય અને જ્યારે કોઈ મહિલા શિક્ષિકા હોય બરાબર છે ત્યારે શિક્ષિકા શબ્દનો પ્રયોગ થાય છે એટલે એમ કહે છે કે શિક્ષિકા અસ્તિ સુજલા બહેન છે એ ધારાના શિક્ષિકા છે સા ધારા પૃચ્છતી તે ધારાને પૂછે છે અદ્ય કેમ વિશેષ આજે શું વિશેષ એટલે કાંઈ નવીનમાં છે ધારા વધતી ધારા કહે છે અદ્ય મમ જન્મદિનમ અસ્તિ અદ્ય એટલે આજે મમ્મા એટલે મારો જન્મદિનમ એટલે મારો જન્મદિવસ છે આજે મારો જન્મદિવસ છે સૃજલા ધારામ અભિનંદનમ દદાતી શૃજલા છે શૃજલાબહેન છે એમના જે ક્લાસ ટીચર છે એમને અભિનંદન આપે છે ધારા વીણા ભગીની કૂતર ધારા કહે છે કે વીણા બહેન ક્યાં છે શ્રીજલા સા કાર્યાલયે હસ્તી સા એટલે તે કાર્યાલયની અંદર છે ધારા વીણા સમીપમ ગચતી ધારા છે એ વીણાબેનની પાસે જાય છે વીણા સમીપમ સમીપમ એટલે પાસે તો તેમની પાસે તે જાય છે શા વધતી તે કહે છે મહોદયે કૃપયા પ્રાર્થના સભા એમ આગ મહોદયે બરાબર કોઈ લેડીઝ હોય ત્યારે મહોદયે શબ્દનો પ્રયોગ થાય છે એમને બોલાવવા માટે અને કોઈ પુરુષ હોય ત્યારે મહોદય એવો શબ્દનો પ્રયોગ થાય છે એટલે મહોદયે તમે છે આપ છે એ કૃપા કરીને પ્રાર્થના સભાની અંદર આવજો વિના વદતી આમ અહમ આગ છામી આમ એટલે હા અહમ એટલે હું આગ એટલે આવું છું હું આવું છું તારાયા સખી મમતા ધારાની સખી મમતા છે એ આમ્રપાલી વૃક્ષસ્ય પરણાની આનય હતી આમ્રપાલી વૃક્ષ બરાબર છે તો આમ્રપાલી વૃક્ષ આપણે બધાએ જે તોરણ લગાડીએ છીએ નવા વર્ષની અંદર બરાબર આ સો પાલવનું તોરણ તો એ છે એ આમ્રપાલી વૃક્ષસ્ય પરની આનયથી લઈને આવે છે સા તોરણમ ગ્રંથ હતી તેનાથી તે તોરણ બનાવે છે એ ગૂંથે છે વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી અને વૈશાલી એમની જે સખી છે એ પ્રાર્થના ખંડની અંદર સુશોભન કરે છે બરાબર બધું શણગાર કરે છે અત્યારે કેમ આપણે જન્મદિવસની અંદર રૂમની અંદર બધું ડેકોરેશન કરીએ છીએ બરાબર બલૂન્સ લગાડીએ છ ને કેક કટિંગ કરીએ છે ને ફટાકડા ફોડીએ છીએ ઓલા જે આપણે ઉડાડવાના આવે છે તે બરાબર જેમાંથી ઝરી નીકળે છે તો એ બધું શું છે એ આપણે સુશોભન કરીએ છીએ બરાબર હોય છે તો એ સુશોભન તો પેલા લોકો આવી રીતે છે એ જન્મદિવસની ઉજવણી કરતા હતા તો એ પ્રાર્થના ખંડની છે એ બધા સુશોભનની કરે છે શણગારે છે ધારા સરસ્વતી માતૃ ચિત્ર સમીપમ ગઈ ધારા છે એ સરસ્વતી માતુ હું બરાબર સરસ્વતી માતાના ચિત્રની સમીપમ ગચ્છતી તેમની પાસે જાય છે અદ્ય ધારા એકાદશમે વર્ષે પ્રવેશ હતી એટલે આ જે ધારા છે એ એકાદશમે એટલે અગિયારમાં વર્ષની અંદર પ્રવિ પ્રવેશ એટલે પ્રતિશતી એટલે પ્રવેશતી એટલે પ્રવેશ કરે છે બરાબર ત્યાં પ્રવેશતી શબ્દ છે કે ત્યારે ધારા છે એ ત્યાં અગિયારમા વર્ષની અંદર પ્રવેશ કરે છે દસ વર્ષ પૂરા થયા અને અગિયારમું વર્ષ એમનું બેસે છે અતઃસા તત્ર એકાદશ દીપાંત પ્રજ્વાલય હતી એટલા માટે અતઃસા તે છે એ તત્ર એટલે ત્યાં એકાદશ દીપાન અગિયાર દીવાઓ છે એ પ્રજ્વાલય હતી એટલે પ્રગટાવે છે ક્યાં સરસ્વતી માતાની જ્યાં છબી છે ત્યાં એમનો ફોટો છે ત્યાં જઈ અને તે અગિયાર દીવાઓ છે એ પ્રગટાવે છે સરસ્વતી હું વંદના કરોતી સરસ્વતી માતાની વંદના કરે છે પ્રાર્થના કરે છે અનંતરમ યજ્ઞ અપી ત્યાર પછી એક યજ્ઞ પણ થાય છે ધારા અક્ષયપાત્રે મુષ્ટિ ધાન્યમ સ્થાપી હતી ધારા છે એ અક્ષયપાત્રની અંદર મુષ્ટિ ધાન્ય એટલે મુઠ્ઠી પડીને એક ધાન્ય છે એ સ્થાપ્ય એટલે રાખે છે અનંતરમ શાહ શુભ સંકલ્પમ કરોથી અને ત્યાર પછી તે એક સારો સંકલ્પ કરે છે આચાર્ય જન્મદિનસ્ય શુભાશિષદાતી એમના જે આચાર્ય છે પ્રિન્સિપલ છે તે તેમને જન્મદિનસની ખૂબ જ શુભેચ્છા આપે છે વીણા ધારામાં આશીર્વાદમ અમદાવાદી વીણા છે એ પણ ધારાને આશીર્વાદ આપે છે સૂજલા આપી આશીર્વાદમ દેતા સુરજલા પણ તેને આશીર્વાદ આપે છે અંતે ધારા સર્વેભ્ય મિષ્ટાન વિતરતી અને છેલ્લે ધારા બધાઈને મિષ્ટાન છે એ આપે છે ધારા અતિવ આનંદમ અનુભવતી અને ધારા છે એ ખૂબ જ આનંદની અનુભૂતિ કરે છે આચાર્ય શ્લોકમ ગાયાથી અને પછી આચાર્ય છે એ શ્લોક ગાય છે શું કહે છે જો ક્યારેક કોઈનો જન્મદિવસ હોય ને ત્યારે આ શ્લોક છે એ બોલો તો આ એક રીતે આશીર્વાદ છે બરાબર કે વડીલો જે આપે છે તે કે તમારું ખૂબ જ સારું થાય તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો જોઈએ અર્થ શું છે એમ કહે છે સદા અબવો છું સુખી ન સદા એટલે હંમેશા માટે ભવતું સુખી ન ભવતું એટલે થાવો સુખી તમે હંમેશ માટે સુખી થાવ સદૈવ છે નિરામયા સદૈવ એટલે હંમેશા તમે છે નિરામયા એટલે નિરોગી રહો શરીર સારું હશે તો આપણે કાંઈક સારા કર્મો છે એ કરી શકશું એટલા માટે આશીર્વાદના શું આપે છે કે હંમેશા તમે નિરોગી રહો વિદ્યા વિનંતી યશસ્વિનહ વિદ્યા ખૂબ જ મેળવો અને યશસ્વીનઃ બરાબર કે તમે યશની પ્રાપ્તિ તમને થાય તમારું નામ ચારે તરફ છે એ ગુંજે તમને લોકો સારી રીતે ઓળખે એટલે વિદ્યા આટલી પ્રાપ્ત કરો અને લોકોમાં તમારી કીર્તિ યશ છે એ થાય ભવંતુ ચીર જીવે ભવંતુ એટલે થાવું ચીર જીવી એટલે તમારું જીવન છે એ તમારું આયુષ્ય ખૂબ જ વધારે થાય એવા છે એમને આશીર્વાદ આપવામાં આવે છે કોને તો કે ધારાને એમના આચાર્ય છે એમના દ્વારા આવા આશીર્વાદ આપવામાં આવે છે અત્યારે આપણે જે બધે ઉજવીએ છીએ બરાબર આપણા જન્મદિવસની જે આપણે ઉજવણી કરીએ છીએ હકીકતમાં જન્મદિવસની ઉજવણી આવી રીતે થાય છે કે આપણા વડીલોને માતા પિતાને એ બધાને પ્રણામ કરી અને પછી આ આપણે કેક કટીને કરીએ એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ લોકોનું કલ્યાણ થાય કોકનું કંઈક આપણે સારું કરીએ એવું આપણે એ જન્મદિવસની અંદર એવો કંઈક શુભ સંકલ્પ લેવો આપણે જરૂરી છે તો આવી રીતે છે એ ધારાનો જન્મદિવસ છે એ ઉજવવામાં આવ્યો હતો આપણે સારી રીતે છે એ જોઈ લીધો આપણે શબ્દાર્થ જોઈએ અનંતરમ એટલે પછી આમ્રપાલી વૃક્ષ એટલે આસોપાલવનું વૃક્ષ આનાથી એટલે લાવે છે પ્રજ્વાલય હતી એટલે પ્રગટાવે છે સ્વાધ્યાય સાથે સાથે જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે કે નીચેના પદોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખવાના છે કે જન્મદિનોત્સવ મિષ્ટાન્નમ અભિનંદનમ આમ્રપ્રાલી વૃક્ષસ્ય એકાદશ પાન પ્રજ્વાલય હતી એ તો જેમ છે એમ જ રાખવાના છે તમારે ખાલી લખવાના છે પ્રશ્ન બીજો આ પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો બરાબર કે એકમ એટલે જે આપણે પાઠ ભીણા છીએ એના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન પેલો એવો છે કે કશ્યા જન્મદિનમ અસ્તી કોનો જન્મદિવસ છે તો આપણે જોયું કે કોનો જન્મદિવસ હતો તો ધારાનો જન્મદિવસ હતો તો ત્યાં તમારે જવાબ લખવાનો છે ધારાયા જન્મદિનમ અસ્થિ કોનો જન્મદિવસ છે તો કે ધારાનો જન્મદિવસ છે પ્રશ્ન બીજો છે કે વૈશાલી કેમ કરોથી હવે વિચાર કરો આ પાઠમાં શું આપણને પૂછવું હતું આ સવાલ શું છે આપણો કે વૈશાલી કેમ કરોથી તો વૈશાલી શું કરે છે તો આપણે એનો જવાબ છે એ ગોતીએ બરાબર છે જોવો જોઈએ આમાં કહે છે જો અહીં લખો શું લખ્યું છે કે વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી છેલ્લી લાઈન છે ને શું છે વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી શું કરે છે વૈશાલી તો કે પ્રાર્થના ખંડની અંદર સુશોભન કરે છે જવાબ મળી ગયો સરસ ચાલો ત્રીજો પ્રશ્ન ધારા તારા જન્મદિનોત્સવે કશ્યા વંદના કરોતી તારા જન્મદિવસમાં કોની વંદના કરે છે તો ત્યાં શું આવશે જવાબ તારા જન્મદિનોત્સવે સરસ્વતી હું વંદના કરોથી બરાબર કોની વંદના કરે છે તો કે સરસ્વતી માતાની જો આપણે પાઠની અંદર જોઈ લઈએ જો જો અહીંયા બીજી લાઈનમાં લખ્યું છે સરસ્વતી માતુ હું વંદનામ કરોતી બરાબર છે કોની પ્રાર્થના કરે છે તો કે સરસ્વતી માતાની પ્રાર્થના કરીએ છે ધારા કતિ દીપાન પ્રજવાલય હતી તો આનો જવાબ શું છે જો શું પ્રશ્ન આપ્યો છે કે એકમના આધારે જવાબ લખવાના છે એટલે તમને પાઠમાંથી પણ બતાવતો જાઉં છું કે આપણે આ પાઠની અંદર આવી રીતે જોયું હતું તો એ પ્રમાણે આપણે એના જવાબ લખવાના છે તો ધારા કેટલા દીપ છે એ પ્રજ્વાલયથી હતી એટલે જગાવે છે તો અહીંયા શું હતું કે ધારા એકાદશ દીપાન પ્રજ્વાલય હતી જો ઉપરની લાઇનમાં લીખું સતઃ સા સાતત્ર એકાદશ દીપાન પ્રજ્વાલય હતી કેટલા દીવા જગાવે છે તો કે અગિયાર દીવાઓ છે એ જગાવે છે એટલે તમારો જવાબ લખવાનો ધારા એકાદશ દીપાન પ્રજ્વાલય હતી ધારા અક્ષય પાત્રે કેમ સ્થાપી હતી ધારા અક્ષય પાત્રની અંદર શું મૂકે છે તો એનો જવાબ છે ધારા અક્ષય પાત્રે મુષ્ટિ ધાન્ય હતી જોઈએ અહીંયા લખેલું છે પાઠની અંદર જો અહીં લખ્યું ધારા બીજી લાઇનની અંદર ધારા અક્ષય પાત્રે મુષ્ટિ ધાન્ય હતી બરાબર છે કે ધારા અક્ષય પાત્રની અંદર મુષ્ટિધાન છે એ સ્થાપી હતી એટલે મૂકે છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખવાના છે બરાબર કે જેની અંદર કોઈ ક્રિયાઓ થતી હોય એને ક્રિયા આધારિત શબ્દો કહેવાય છે ધારાઇ હતી તો ધારણ કરવું તો એવા બીજા શબ્દો છે એ તમારે પાઠમાંથી ગોતીને લખવાના છે જેવી રીતે જુઓ વિતરતી છે દદાતી છે કરોથી છે કચ્છથી છે પ્રજ્વાલયતી છે બરાબર છે તો આવા શબ્દો તમારે ગોતી અને અહીંયા ત્રીજા પ્રશ્નની અંદર લખવાના છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ પ્રમાણે કુત્ર વડે પ્રશ્ન વાક્ય બનાવવાના છે ઉદાહરણ જો મમ ગૃહમ શિવ મંદિર સમીપે અસ્તી મારું ઘર છે એ શિવ મંદિરની સમીપે અસ્તી તો ભવતઃ ગૃહમ કુત્ર અસ્તિ જ્યારે પુરુષ હોય ત્યારે ભવતઃ શબ્દનો પ્રયોગ થાય અને કોઈ સ્ત્રી હોય ત્યારે ભવત્યા હા ગૃહમ કૂતર અસ્તી બરાબર છે એવી રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ બરાબર તો તમારું ઘર ક્યાં છે બરાબર એવો ત્યાં પ્રશ્ન છે હવે પેલો આપણે જોઈએ તસ્ય વાટિકા નદી તટે અસ્તી તેની વાટિકા નદી તટે છે તો ભવતઃ વાટિકા કુત્ર અસ્તી બરાબર એવી રીતે ત્યાં તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે કે તમારી વાટિકા એટલે બગીચો છે એ ક્યાં છે બીજું રફિક ગૃહમ ગતિ તો બનાવનો રફી કુત્ર ગચતી રફી ક્યાં જાય છે મીનાયા માતુલ ગૃહ સિદ્ધપુર નગરે અસર તો મીનાયા માતુલગૃહ કુત અસર મીનાનું માતાનું ઘર ક્યાં છે છોથું હર્ષ ગૃહ સમીપે ક્રીડતી તો હર્ષ કસમીપ ક્રીડતી અથવા કુત ક્રીડતી હર્ષ ક્યારે રમે છે તો ગૃહસ્ય સમીપે માલા સાલામ ગચ તો માલા કુત્ર ગચતી બરાબર છે આવી રીતે આ પાંચ વાક્ય આપણે બનાવવાના છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ છે એ વાક્યો બનાવવાના છે વિના આશીર્વાદમ અમ દુજલા આપી આશીર્વાદમ દાતી તો આ પ્રશ્નમાં કાંઈ કરવાનું નથી આમ છે કે સુરેશ મંદિર ગચ્છ જયેશ અપી મંદિરમ ગચ્છ બરાબર કે ત્યાં આપણે જે આગળ જે ક્રિયાઓ આપી છે એ ત્યાં પાછળ રાખવાની છે કે જયેશ અપી મંદિરમ ગછ સુધા પુસ્તક પઠતી મનોરમા અપી પુસ્તકમ પઠતી બરાબર મનોરમા પણ પુસ્તક વાંચે છે જાનની કાર્યાનમ ચાલય તો જનક કારયાન જનકઃ અપી કારયાન ચાલી હતી શિક્ષક ગીતમ ગાયા હતી છાત્રઃ અપી ગીતમ ગાયા હતી છાત્રો પણ ગાય છે તો એવી રીતે તમે આ સ્વાધ્યાય છે એ તમારે પૂરો કરવાનો છે બરાબર જાણવા જેવું છે જ્ઞાતવ્યમ એટલે શું થાય જાણવા જેવું કે જન્મદિન પ્રસંગે અપાતા આશીર્વાદ તો સતમ જીવેમ શરદ વર્ધમાનમ શતમ હેમંતાદ સતમો વસંતાદ સતમ ઇન્દ્રિયાગ્નિ સવિતા બૃહસ્પતિ શતાયુષા અવિષેમ પુનર્દયુ તો આ સંસ્કૃતની અંદર આશીર્વાદ આપવામાં છે કે તમે સો શરદ ઋતુ સુધી જીવો સો હેમંત ઋતુ સુધી તમે જીવો સો વસંત ઋતુ તમે જીવો બરાબર અને હંમેશા તમારું છે એ આયુષ્ય આ બધા એની જેવું થાય કોના જેવું તો કે ઇન્દ્ર અગ્નિ સવિતા બૃહસ્પતિ આના જેવું તમારું આયુષ્ય થાય એ બધાનું ખૂબ જ લાંબુ આયુષ્ય છે તો એના જેવું તમારું આયુષ્ય છે એ હંમેશા થાય તો આશીર્વાદ આ મંત્ર દ્વારા છે આપવામાં આવેલા છે તો એ આપણા માટે જાણવા જેવું હતું તો સરસ રીતે આ પાઠ છે એ આપણે પૂર્ણ કર્યો છે અને તમને સરસ રીતે આ પાઠ સમજાઈ પણ ગયો હશે તો આજના લેક્ચર માટે આટલું જ તે ફરી મળીશું આગલા લેક્ચરની અંદર બધાને હસ્તું જય શ્રી કૃષ્ણ